समाचार की बात करें तो वडोदरा थी समाचार सामे आ रहा है। वडोदरा में जेटको उम्मीदवार नो विरोध जोवा मळ्यो छे। महत्वपूर्ण समाचार वडोदरा थी सामे आ रहा है। तो बीजी तरफ भर्ती परीक्षा पास करनार उम्मीदवारों नो विरोध जोवा मळ्यो हतो। उम्मीदवारों द्वारा विरोध प्रदर्शन करवामां आव्यु छे। इलेक्ट्रिक असिस्टंट्सनी भर्ती परीक्षा पास करी हती, जेमा 1224 उम्मीदवारोनी पसंदगी करवामां आवी हती। तो निमणूक पत्र ना आपता वडोदरा ऑफिस उम्मीदवारों पहोंच्या हता। वहेली तके निमणूक पत्रों आपवानी उम्मीदवारों द्वारा मांग करवामां आवी छे। तो समाचार वडोदरा थी सामे आवी रह्या छे। वडोदरा में जेटको ना उम्मीदवारों नो विरोध प्रदर्शन जोवा मळ्युं छे। तेओ तमाम भर्ती परीक्षा पास करनार उम्मीदवारों नो विरोध प्रदर्शन। इलेक्ट्रिक असिस्टंट नी भर्ती परीक्षा पास करी हती, जेमा 1224 उम्मीदवारों नी पसंदगी करवामां आवी हती। तो बीजी तरफ निमणूक पत्र न आपता तेओ वडोदरा ऑफिस खाते पहोंच्या हता। वहेली तके निमणूक पत्रों आपवानी उम्मीदवारों मांग करी रह्या छे। उम्मीदवारों विरोध प्रदर्शन करी रह्या छे। जेटकोना उम्मीदवारों विरोध प्रदर्शन पर उतर्या छे। जेटको द्वारा असिस्टंट इलेक्ट्रिक ની પરીક્ષા લેવામાં આવી હતી અને આપ જોઈ શકો છો એમ અહીંયા હાલ 3 ઝોન ના લોકો ભેગા થયા છે અને નિમણૂક પત્ર માટે માંગણી કરી રહ્યા છે। ત્યારે આપણે આ બાબતે વિસ્તૃત વાત કરીશું અમના આગેવાન સાથે। શું કહો છો, શું છે તમારી રજૂઆત? અમારી રજૂઆત એટલી છે કે 2 મહિના થઈ ગયા છે મેરિટ લિસ્ટ માં નામ આવેલા, મેડિકલ પણ થઈ ગયેલા છે 17-10 ના રોજ। આજ સુધી અમને કોઈને નિમણૂક પત્ર આપવામાં નથી આવેલો। આજે અમે એ જ માંગણી લઈને આવ્યા છીએ કે અમને જલ્દી ના જલ્દી નિમણૂક પત્ર આપો અને કા અમને ડેટ ફિક્સ કરી દો કે 10 દિવસ માં તમને નિમણૂક પત્ર આપવામાં આવશે। બીજું કાંઈ અમારી માંગણી નથી। આજે હાલ તમે અહીંયા કેટલા ઝોનના લોકો ભેગા થયા છે અને તમારી માંગ નહીં માનવામાં આવે તો તમે શું કરશો? અહીંયા 3 ઝોનના લોકો ભેગા થયા છે, રાજકોટ, જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, મહેસાણા। અમારી માંગ એવી છે કે અમને નિમણૂક પત્ર આપવામાં આવે વહેલી તકે। 2 મહિના થઈ ગયા છે નિમણૂક પત્ર આપ્યા નથી। અમારી માંગ એ છે કે નિમણૂક પત્ર આપવામાં આવે। તમારી માંગ નહીં મને મારસાને 24 જણાની ભરતી થઈ હેલ્મેટ બહાર પાડવામાં 27-9-2023 ના રોજ ઈ પછી અમને સર્કલ ઓફિસ માં બોલાવવામાં આવ્યા હતા અને સર્કલ ઓફિસ માં બોલાવીને અમને કીધું હતું કે તમને વહેલી તકે દિવાળી પહેલા ઓર્ડર આપવામાં આવશે, પણ અમને આજ સુધી ઓર્ડર આપવામાં આવ્યા નથી। રજૂઆત માનવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરીશું અને અમે અમારા હક અને અધિકાર માટે લડત લડીશું। આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક પરીક્ષા પાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમારી માંગ નહીં માનવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીડિયા માંગે આંદોલન કરીશું। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।